ગુડ મોર્નિંગ. અને આજે છે 16 ઓક્ટોબર. સો આના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેર્સમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે ગઈકાલના કરંટ અફેર્સમાંથી પૂછેલા આઈએમપી સવાલો. જો તમને આ સવાલોનો જવાબ આવડતા હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે, અને હું વિડીયોના લાસ્ટમાં આ પ્રશ્નનો જવાબ આપીશ. અને જો તમને આ પ્રશ્નનો જવાબ ખૂબ જ ડિટેલ્સમાં જોતો હોય તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો. ત્યાં મેં આ પ્રશ્નો જોવા ખૂબ જ ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. અને આજનો પ્રથમ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ ક્વેશ્ચન છે, તાજેતરમાં વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે, ક્યારે મનાવવામાં આવ્યો છે? સો આન્સર છે 15 ઓક્ટોબરના રોજ. સો દર 15 ઓક્ટોબરના રોજ આપણે વર્લ્ડ સ્ટુડન્ટ ડે મનાવીએ છીએ. તે એપીજે અબ્દુલ કલામના જન્મદિવસ પણ છે. સો તે તરીકે આપણે વિશ્વ વિદ્યાર્થી દિવસ એટલે કે વર્લ્ડ સ્ટુડન્ટ ડે મનાવીએ છીએ. સો 2010થી સંયુક્ત રાષ્ટ્ર એટલે યુએન દ્વારા 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ જાહેર કર્યો છે. તે બાબત તમારે યાદ રાખવાની છે, 2010થી યુએન દ્વારા. અને તેઓ ભારતના મિસાઇલ મેન પણ હતા. કોણ? એપીજે અબ્દુલ કલામ, જે તમે જોઈ રહ્યા છો. તેઓ ભારતના મિસાઇલ મેન પણ કહેવામાં આવે છે. તે બાબત તમારે યાદ રાખવાની છે. તે ઉપરાંત આ દિવસ એટલે કે આ 15 ઓક્ટોબર એ દિવસ શિક્ષક તરીકે તેમનો ભૂમિકાઓમાં તેઓ જે ભૂમિકા ભજવી છે શિક્ષક તરીકે, શિક્ષક પણ હતા. મારે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમની ભૂમિકાઓ જે તેઓ ભજવેલી છે શિક્ષણના કામગીરીમાં તે બદલ. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 મિત્રો આવો તમારે યાદ રાખવાનું છે, 1931. અને તેમનું નામ પણ પૂછાઈ શકાશે, એપીજે અબ્દુલ કલામનું ફૂલ ફોર્મ શું થાય છે નામનું? તો તે બાબત તમારે યાદ રાખવાનું શું છે, અબુલ પાકીર જનુલાબદ્દીન અબ્દુલ કલામ. આ એકવાર પૂછાઈ ગયો છે પ્રશ્ન એટલે આ તમારે બાબત યાદ રાખવી. અને તેમનો જન્મ એ રામેશ્વરમાં થયો હતો. તે બાબત તમારે યાદ રાખવાની છે, તમિલનાડુના. અને તેઓ 2002થી 2007 સુધી રાષ્ટ્રપતિના પદે પર રહેલા છે. તે ઉપરાંત તેઓ સાયન્ટિસ્ટ પણ રહેલા છે. તે બાબત તમારે યાદ રાખવાની છે. અને ઓક્ટોબર મહિનાનો કરંટ ઓક્ટોબર મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે ચાલી રહ્યા છે. તો આ છે અત્યાર સુધીના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ડે આવી ગયા છે તે તો તમારે એકવાર અમને જોઈ લેવા. આપણે દરરોજ આને વિશે ચર્ચા કરી રહ્યા છીએ, સો આજે નહીં કરીશું અને આજે ખાલી જોઈ લો કરીને. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં BCCIના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? સો તાજેતરમાં BCCIના અધ્યક્ષ તરીકે આપણા સૌરવ ગાંગુલીની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ અધ્યક્ષ એ ક્રિકેટના નિમણૂકમાં 65 વર્ષ પછી કરવામાં આવી છે. કોઈને પ્રમુખ પદે રાખે તે 65 વર્ષ પછી રાખવામાં આવ્યા છે. તો આ ઇમ્પોર્ટન્ટ વાત નીકળે છે. તે ઉપરાંત સેક્રેટરીના પદે ગૃહમંત્રી આપણા જે અમિત શાહ છે તેમના પુત્ર જય શાહને રાખવામાં આવશે. તે બાબત તમારે યાદ રાખવાની છે. અને BCCIના પૂર્વ પ્રમુખ પહેલાંના પ્રમુખ કોણ હતા? CK ખન્ના હતા. તે બાબત પણ તમારે યાદ રાખવાની છે. તે ઉપરાંત સૌરવ ગાંગુલી જે BCCIના નવા અધ્યક્ષ છે તેની જાહેરાત મિત્રો 23 ઓક્ટોબરના રોજ થશે. હજી થઈ નથી, તેની ઓફિશિયલ જાહેરાત 23 ઓક્ટોબરના રોજ થશે. આ બાબત તમારે યાદ રાખવાની છે. અને તેમની મુદત સપ્ટેમ્બર 2020 સુધી રહેશે, એટલે કે 10 મહિના, માત્ર 10 મહિના માટે તેઓ પ્રમુખ પદે રહેશે. અને નવા નિયમ અનુસાર કોઈ સદસ્ય આ પદ પર 6 વર્ષથી વધુ સમય ન રહી શકે, તેને 6 વર્ષ પછી ચેન્જ કરવા જ પડે ફરજિયાત. અને ગાંગુલી આપણા જે સૌરવ ગાંગુલી છે તે છેલ્લા 5 વર્ષ અને 2 મહિનાથી તેઓ બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. તે બાબત તમને યાદ રાખવાની છે. હવે તેઓ BCCIના પ્રમુખ પદે છે. અને ગાંગુલી એ BCCIના પહેલા અધ્યક્ષ બનશે કે જેમની પાસે 400થી પણ વધારે ઇન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ હોય. તો આ બહુ અનુભવી, પહેલાં એવા અનુભવી એક BCCIના પ્રમુખપદ લેશે. તે બાબત તમારે યાદ રાખવાની છે. તો વાત થઈ છે BCCIની, તો BCCIનું સિમ્બોલ જોઈ શકો છો તમે. BCCIનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, શું છે? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ધ ક્રિકેટ ઇન ઇન્ડિયા. તેના પ્રેસિડેન્ટ છે સૌરવ ગાંગુલી, જે હમણાં હાલમાં બનશે 24 ઓક્ટોબરે. એના વુમન્સ કોચ કોણ છે ખબર ખ્યાલ હશે તમને કદાચ, તો WV રામન. અને મેન્સ કોચ તો ખબર જ છે, રવિ શાસ્ત્રી. અને CEO રાહુલ જોહરી છે. તે બાબત તમારે યાદ રાખવાની છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ,
તાજેતરમાં 100 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર વિશ્વની બીજી મહિલા કેપ્ટન કોણ બન્યા છે? બીજી મહિલા કેપ્ટનની વાત આવી છે. તો 100 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર એ આપણા ઇન્ડિયાના મિતાલી રાજ બન્યા છે, તેઓ તમારે યાદ રાખવાની છે. સો અહીં તમે જોઈ રહ્યા છો મિતાલી રાજને, તેઓ ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં દક્ષિણ આફ્રિકાને 3-0 હરાવીને શ્રેણી જીત્યા છે, અને આ શ્રેણી જીતવાથી તેઓ ભારત ક્રિકેટ ટીમની ટેસ્ટ અને વન ડે કેપ્ટન મિતાલી રાજ 100 મેચો જીતનારાવાળી વિશ્વની બીજી નંબરની મહિલા કેપ્ટન બન્યા છે, જેઓ 100 મેચો જીતી ગયા હોય. અને તેઓ આપણા ટેસ્ટ અને વન ડે, તે બહુ તમારે યાદ રાખવાનું છે, ટેસ્ટ અને વન ડેના કેપ્ટન છે. તેઓ T20ના કેપ્ટન નથી, T20ના કોણ છે? આપણા હરમનપ્રીત કૌર છે, તેઓ તમારે યાદ રાખવાની છે. તેઓ પણ હમણાં તાજેતરમાં T20 મેચ રમવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટ બની ગયા છે, મહિલા અને પુરુષમાં 100 T20 મેચ રમનારા પ્રથમ ભારતીય મહિલા અને પુરુષમાંથી બંનેમાંથી તેઓ પણ પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયા છે, તે બાબત તમારે યાદ રાખવાની છે. સો વાત આવી છે ICCની, તો તેનું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સેલિંગ ફાઉન્ડેશન છે, 1909, હેડક્વાર્ટર છે દુબઈ યુનાઇટેડ અર્બન એમિરેટ્સમાં. CEO કોણ છે? મનુ સોહાની, તમને ખ્યાલ જ હશે આપણે વાત કરીએ છીએ. અને ચેરપર્સન છે શશંક મનોહર, તેઓ તમારે યાદ રાખવાની છે. સો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને આ મિત્રો, તમારે અમારા વિડીયો થોડો બી બેનિફિટ થતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર અમારી ચેનલને કરશો. ત્યારબાદ ક્વેશ્ચન છે, તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ સંશોધકકર્તાએ પ્લાસ્ટિક ખાવાવાળા બેક્ટેરિયાની શોધ કરી છે? સો કઈ યુનિવર્સિટી? તો એ યુનિવર્સિટી છે શિવ નાંદર યુનિવર્સિટી. ત્યાંના રિસર્ચરોએ હાલમાં જ પ્લાસ્ટિક ખાવાવાળા એવા 2 પ્રકારના બેક્ટેરિયાની શોધ કરી છે. સો તેનું નામ શું છે? તેના નામ અહીં કંઈક અલગ જ છે, તો તે ખૂબ ઉપયોગી નીકળે છે. તો શું છે? પહેલું એક્સિગ્યુ બેક્ટેરિયમ સિબ્રિકમ સ્ટ્રેન DR11, એટલે કે 11 એન. બીજું છે એક્સિગ્યુ બેક્ટેરિયમ એન્ડિયા સ્ટ્રેન DR14. તો આ બાબત તમારે યાદ રાખવાની, એના નામ નોંધી લેવા. અને દુનિયાભરમાં જો પ્લાસ્ટિકની સમસ્યા હલ આના લીધે બની શકે છે, તે બાબત તમારે યાદ રાખવાની છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો તાજેતરમાં ડચ ઓપનમાં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? સો ડચ ઓપનનું ટાઇટલ એ આપણા લક્ષ્ય સેન, ઇન્ડિયાના લક્ષ્ય સેન છે, તેઓએ ડચ ઓપન ટાઇટલ જીતી ગયા છે. અને તેઓ ભારતના બેડમિન્ટન પ્લેયર છે. ક્યાંના રહેવાસી છે? તો તે અલમેરા, જે ઉત્તરાખંડમાં આવેલું છે, ત્યાંના રહેવાસી છે. તો તેઓ બેડમિન્ટન પ્લેયર છે, તે બહુ તમારે યાદ રાખવી. અને આ ક્યાં યોજાઈ હતી આ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ? તો તે ડચ જાપાનમાં, સોરી નેધરલેન્ડમાં આયોજિત થઈ હતી. અને તેઓનું આ પ્રથમ, આ જે જોઈ રહ્યા છો તમે લક્ષ્ય સેનનું, તેનું પ્રથમ BWF ટાઇટલ છે, એટલે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટાઇટલ છે. તેનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટાઇટલ છે. અને જાપાનના યુસોકોને ઓનોડેરાને હરાવ્યો છે, તે બધું તમારે યાદ રાખવાની છે. સો હવે જોઈએ આપણે ન્યૂઝ ફટાફટ. સો તાજેતરમાં ઇન્ડિયા સ્પોર્ટ સમિટિના ઉદઘાટનો કોના દ્વારા કરવામાં આવી છે? સો ઇન્ડિયા સ્પોર્ટની વાત આવી તો આપણા ખેલ મંત્રી જોઈ, ત્યાં તમને ખ્યાલ જોઈ, તો કોણ છે? કિરણ રિજિજુ એ કરી છે. તો તે બહુ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ તાજેતરમાં નેશનલ ઓપન એથ્લેટિક ચેમ્પિયનશિપ દુતી ચંદે કયો મેડલ જીત્યો છે? સો હમણાં તાજેતરમાં ઓપન એથ્લેટિક યોજવામાં આવી હતી. સો તે ક્યાં યોજવામાં? તો જે આપણા ઝારખંડના રાંચીમાં યોજવામાં આવી હતી. અને તે આપણા દુતી ચંદે આ મેડલ જીતી ગયા છે, તેમાં ગોલ્ડ જીત્યા છે. આપણા ઇન્ડિયામાં જ યોજાઈ હતી ને ઇન્ડિયાની જીતી. સો તેઓ 100 મીટર, તેઓ 100 મીટરમાં 100 મીટર સ્પ્રિન્ટરમાં રેસ હતી, તેઓ 100 જીતી ગયા છે. અને તેઓએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. પહેલાં તેઓ 11.26 સેકન્ડ હતો, અને હવે તેઓને 11.22 સેકન્ડમાં તેઓ આ રેસ પૂરી કરી નાખી છે. અને તેઓ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને લાવ્યા છે, તેઓ તમારે યાદ રાખવાની છે.
ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની બેઠક ક્યાં આયોજિત થઈ હતી? શું આન્સર છે? નવી દિલ્હીમાં. અને તેના અને અને તેમનું આપણું કહીએ તો તેમનું અધ્યક્ષતા કોને કરી હતી? તો આપણા પીએમએ જ કરી હતી, આપણા પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી તેની અધ્યક્ષતા. સો તે આપણા નવી દિલ્હીમાં થઈ હતી. એનાનો હેતુ શું છે કે કોઈ એક રાજ્ય છે તે બીજા રાજ્યની પસંદગી કરે અને તેના જે રાજ્યની જે ભાષા છે તેની સંસ્કૃતિ છે તેને અપનાવે. અને આના લીધે શું થશે ને કે જે આપણા જે બધા રાજ્યો છે ને તેની તે સંગઠિત થશે અને તેની એકતામાં વધારો થશે. તેનું આ હેતુ છે. કઈ શેનું? તો ભારત શ્રેષ્ઠ ભારત બેઠકનો આયોજનનો. સો તે બહુ તમારે યાદ રાખવાની છે. સો ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રથમ દ્રષ્ટિહીન એટલે કે બ્લાઇન્ડ મહિલા આઈપીએસ કોણ બન્યા છે? તેઓ અને તેઓ કેરળમાં પદ સંભાળ્યું છે. તો તે પણ તમારે યાદ રાખવાની છે. તો કોણ છે? પંજલ પાટીલ, જેઓ તમે જોઈ રહ્યા છો. તેઓ એક હંત છે અને તેઓ આઈપીએસ બની ગયા છે. અને ક્યાં તેઓ પદ સંભાળ્યું છે? તો કેરળમાં પદ સંભાળ્યું છે. તે પણ તમારે યાદ રાખવાનું છે અને નામ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. કોણ છે? પંજલ પાટીલ. તે બાબત તમારે યાદ રાખવાની છે. અને આ છે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા એમપી સવાલ. સો ફર્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે? સો 14 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવ્યો છે. આપણે હાલમાં પહેલા ક્વેશ્ચનમાં આઈ થિંક પોસ્ટર મૂક્યું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તાજેતરમાં 2019નો અર્થશાસ્ત્ર નોબેલ પ્રાઇઝ કોને મળ્યો છે? આ અહીંથી પ્રશ્ન મિત્રો નીકળે છે, કેમકે આમાં આપણે ઇન્ડિયાનો પણ આવે છે. કોણ છે? અભિજીત બેનર્જી. સો આમાં ઉપરોક્ત બધા આવે છે. તે પણ તમારે યાદ રાખવાની છે. આ ત્રણે ત્રણ લોકોને અર્થશાસ્ત્ર નોબેલ પ્રાઇઝ મળ્યો છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. હેવ એ નાઇસ ડે.